મધવાસ નજીક આવેલ રાજપૂતાના સ્ટીલ કંપનીમાં આશરે 250 કામદારો દ્વારા અગાઉ રજૂ કરેલ માંગણીઓનો નિકાલ ના આવતા આજરોજ તમામ કામદારો કંપની બહાર ધરણા ઉપર બેઠેલ હતા, પરંતુ તેમની રજૂઆતો જિલ્લા લેબર કમિશનર સુધી પહોંચતા લેબર કમિશનર તરત જ રાજપૂતાના સ્ટીલ કંપની ઉપર દોડી આવી કંપની મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી તેના કામદારો સાથે મુદતી એક મીટિંગનું આયોજન કરવાનું જણાવી ધરણા ઉપર બેઠેલ કામદારો સાથે વાતચીત કરતા કામદારોએ પોતાના ધરણાને મુલતવી રાખી લેબર કમિશનરના જણાવ્યા અનુસાર આગામી ગુરુવારના રોજ મેનેજમેન્ટ દ્વારા કામદારોની માંગણીઓનો યોગ્ય નિકાલ નહીં આવે તો પોતાની હડતાલને ગાંધી ચિંધ્યા માર્ગ આગળ ધપાવશે. રિપોર્ટર ભાવિનભાઈ પરમાર, પંચમહાલ. રાજપૂતાના સ્ટેનલેસ સ્ટીલ કંપની છે એ બાબતે કામદારો જે એમાં કામ કરે છે એ લોકોની પગાર વધારાની, બોનસની આવી અલગ અલગ માંગણીઓ જે હતી એ બાબતે તેઓ આજ હડતાલ ઉપર ઉતરેલ. એ બાબતે ઇન્ટરવેન્શન કરીને કંપની સાથે વાત કરી. કંપનીએ લેખિતમાં હાલ આપેલ છે કે અમે 18-20% વધારો કરશું. એ બાબતે કામદારો સાથે પણ અત્યારે ચર્ચા કરી અને આ બાબતે વધારે જે કંપની કામદારોની ડિમાન્ડ છે એ બાબતે વધારે ગુરુવારે એક મીટિંગ પણ રાખેલી છે કામદારો અને કંપની વચ્ચે, જેથી કરીને કામદારોના જે કોઈ પણ પ્રશ્નો હોય એનું નિરાકરણ થાય અને સુખદ રીતે મજૂરોના ફેવરમાં અને કંપની પણ સાથે સાથે વિન વિન સિચ્યુએશનમાં આનો નિકાલ આવે એ માટે એક મીટિંગ પણ રાખી. તમારું નામ ના હોય? તેજસ પંડ્યા, લેબર ઓફિસર.